अचानक ज सड़गी उठी। वलसाड़ मा वान मा आग लागता चकचार मची गई, जो कि तमाम बाळको सलामत छे। भड़भड़ सड़गी रहेली वानना आ दृश्य जोईने ज फफड़ाट फैलाय, कारण के विकराळ आग भभूकी रही छे ए वान कोई सामान्य नहीं परंतु स्कूल वान छे। वलसाड़ जिल्लाना अतुल नजीक एक स्कूल वान मा अचानक आग लागी हती। स्कूल वान बाळकोने मुकवा जई रही हती ते वखते ज अधवच्चे पहोंचता वान मा भीषण आग लागी अने जोत जोता मा समग्र वान आग ने हवाले थई गई। जो कि समय सूचकता वापरी वान चालके बाळकोने अंदर थी बहार काढी लीधा हता अने थोड़ी ज वार मा आखी वान आग नी ज्वाळाओ मा लपेटाई गई। बनावनी जाण थता ज फायर ब्रिगेड नी टीम स्थळ पर पहुंची आग पर काबू मेळव्यो। बनावनी विगत मुजब वलसाडना पारडीनी एक जाणीती शाळानी स्कूल वान बाळकोने मुकवा जई रही हती। ए वखते ज वलसाडना अतुल नजीक अमदावाद मुंबई नेशनल हाईवे पर हाईवेना अंडरब्रिज नीचे पहोंचता ज वानमांथी अचानक धुमाड़ा निकळवानी शरूआत थई गई। आथी वान चालक परिस्थिति पारखी जता अंदर सवार बाळकोने बहार काढी अने सलामत स्थळे पहोंची गया हता। थोड़ी ज वारमां आखी वान आगनी ज्वाळाओमां लपेटाई गई हती। રાજ્યમાં આજે અકસ્માતોની વણઝાર લાગી। સાપુતારામાં ભયાનક અકસ્માતમાં કારનો કચર ઘાણ વળી ગયો। સાપુતારા ફરવા જતા ચાર મિત્રોને વાંસદા વઘઈ રોડ પર ગોઝારો અકસ્માત નડ્યો। પૂરપાટ આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ અને પડીકું વળી ગઈ। અકસ્માતમાં બે મિત્રો કારનો કોળિયો બન્યા, જ્યારે અન્ય બે મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। કારમાં સવાર ચારેય યુવાનો અંકલેશ્વરની ફાર્મા કંપનીના કર્મચારી હોવાની પ્રાથમિક વિગતો મળી। વાંસદા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જો તમારું બાળક સ્કૂલ વાનમાં જાય છે તો ચેતી જજો, કારણ કે અમદાવાદના મણિનગરમાં સ્કૂલ વાનનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દારૂ પીધેલી હાલતમાં વાન ચલાવતા ડ્રાઈવરનો વિડીયો સામે આવ્યો। નેલ્સન સ્કૂલના ડ્રાઈવરનો આ વિડીયો હોવાની ચર્ચા છે। નશો કરીને આ ડ્રાઈવરે કેટલાક બાળકોના જીવ અધ્ધર કરી દીધા, જો કે સદનસીબે કોઈ દુર્ઘટના થઈ નથી। સુરતમાં ટ્રકની અડફેટે આવતા બાઇક ચાલકનું મોત નીપજ્યું। નિયોલ ચેકપોસ્ટ પાસે ગંભીર અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા। બેફામ ટ્રક ચાલકે બાઇકને અડફેટે લીધો હતો। અકસ્માતમાં બાઇક ચાલકનું માથું ધડથી અલગ થઈ ગયું। બીજી તરફ ટ્રક ચાલકને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગરમાં બેફામ ડમ્પર ચાલકે દંપતીને અડફેટે લીધું। ડમ્પરે બાઇકને ટક્કર મારતા મહિલા રોડ પર પટકાઈ, માથા પર વ્હીલ ફરી વળતા મોત નીપજ્યું। ભાવનગર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં ડમ્પર ચાલકે બાઇક પર જઈ રહેલા દંપતીને અડફેટે લેતા અકસ્માત થયો હતો, જેમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું હતું। અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। આ બનાવમાં બાઇક ચાલક પણ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। અસામાજિક તત્વો એટલા તો બેફામ બન્યા કે મંદિરમાં તોડફોડ કરી, તો બનાસકાંઠામાં રખડતા ઢોરે એક યુવકનો ભોગ લીધો। અમદાવાદમાં અસામાજિક તત્વોએ ફરી આતંક મચાવ્યો। રિવરફ્રન્ટ પર આવેલ કાળભૈરવના મંદિરમાં અજાણ્યા યુવકે તોડફોડ કરી। રાત્રિ દરમિયાન મંદિરમાં અજાણ્યા યુવકે કરેલી તોડફોડના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। સમગ્ર મામલે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। યુવકે મૂર્તિની આંખો, શંકર ભગવાનની મૂર્તિ અને હનુમાન દાદાની ગદા તોડી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ છે। જામનગરમાં ફરી એકવાર દારૂબંધીના સરા જાહેર ધજાગરા ઉડી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જીજી હોસ્પિટલમાં થોડા દિવસે નશાખોરે આતંક મચાવ્યો। નશામાં ધૂત વ્યક્તિ હોસ્પિટલમાં ફરતો હોય તેવો વિડીયો વાયરલ થયો। આ દારૂડીઓ લથડિયા ખાતો હતો અને સતત બબડાટ કરતો હતો। સારવારનું આ સ્થાન જાણે ગુનેગારોનું આશ્રય સ્થાન બન્યું હોય તેમ અસામાજિક તત્વો અહીં આતંક મચાવી રહ્યા છે। અથાગ પ્રયત્નો બાદ પણ રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। બનાસકાંઠામાં રખડતા ઢોરે વધુ એકનો જીવ લીધો। ભાભરમાં બાઇક ચાલકના ગળામાં આખલાનું શીંગડું ઘૂસી જતા યુવકનું મોત નીપજ્યું। નોકરીથી ઘરે જતા યુવકને રખડતા ઢોરે અડફેટે લીધો હતો। નર્મદાના રાજપીપળાના વડિયા ગામે ડીપી ફાટતા અફરાતફરી મચી ગઈ। ગેલેક્સી હોમ સોસાયટીનું વીજ લાઇનનું ડીપી ફાટ્યું હતું। ડીપીમાં આગ લાગતા રહીશોના જીવ અદ્ધર થઈ ગયા, જોકે વીજ પુરવઠો બંધ કરી ડીજીપીસીએલના કર્મચારીઓએ સમારકામ શરૂ કર્યું હતું। આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ખેડૂત આગેવાનને થપ્પડની ગૂંજ હવે ગાંધીનગર સુધી। કેશાજીના રાજીનામાની માંગ સાથે ગાંધીનગર સુધી ખેડૂતોની પદયાત્રા। સોમવારે ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને બે થપ્પડ મારવામાં આવી, જેને લઈને ખેડૂતો આક્રમક મૂળમાં જોવા મળ્યા। હવે ખેડૂતો ગાંધીનગર પહોંચીને મુખ્યમંત્રીને રજૂઆત કરશે અને કેશાજીના રાજીનામાની માંગ કરશે। બનાસકાંઠાના સાણાદરથી ગાંધીનગર સુધી હજારોની સંખ્યામાં ખેડૂતો પદયાત્રા પર નીકળ્યા। અમરાભાઈએ આરોપ લગાવ્યો કે મારા પર હુમલો કેશાજીના ઇશારે જ કરાયો છે, જો કે થપ્પડ મારનાર અર્જણ ઠાકોરે દાવો કર્યો કે થપ્પડ મારવાનું કારણ 8 મહિના જૂની અદાવત છે। ઠાકોરના દાવા પ્રમાણે 8 મહિના પહેલા જ્યારે એક સંસ્થાના કામ માટે તેમનો પુત્ર અમરાભાઈના ગામ જસાલી ગયો ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ખેડૂત આગેવાન અને ગુજરાત કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ પાલ આંબલિયાએ આ મુદ્દે સરકાર પર નિશાન તાક્યું।
મહત્વનું છે કે સોમવારે અટલ ભૂજલ યોજનાના કાર્યક્રમ દરમિયાન રજૂઆત કરવાની બાબતને લઈને વિવાદ થયો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અર્જણ ઠાકોરે અમરાભાઈ ચૌધરીને ધમકાવ્યા અને જોરદાર બે થપ્પડ ઝીકી દીધી. આ મામલો હવે ગાંધીનગર સુધી ગુંજી રહ્યો છે. સુરતના મગદલ્લા બ્રિજ નીચે મોટું જહાજ ફસાયું. પોર્ટ પર કોલસા ખાલી કરવા પહોંચ્યું હતું જહાજ. સુરતના મગદલ્લા બ્રિજ નીચે મોટું જહાજ ફસાવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ. આ વખતે બ્રિજની નીચેથી પસાર થઈ રહેલું કોલસા ભરેલું જહાજ ફસાઈ ગયું. પોર્ટ પર કોલસા ખાલી કરવા માટે આ જહાજ આવ્યું હતું અને બ્રિજની નીચે ફસાઈ ગયું. હવે આ જહાજ ક્યારે બહાર નીકળશે તે અંગે સવાલ ઉભા થઈ રહ્યા છે. બ્રિજની નીચે જહાજ ફસાઈ જવાના કારણે બ્રિજને કોઈ નુકસાન થયું છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. જહાજ ફસાઈ જવાની ઘટના બનતા અહીંથી પસાર થતા વાહન ચાલકોના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા. કોલસા ભરેલ જહાજ આજે સવારે 9 વાગ્યાની આસપાસ ફસાયું હોવાની ઘટના બની. હવે જ્યારે ઓટ આવશે ત્યારે બ્રિજ નીચે ફસાયેલું જહાજ નીકળી શકશે એવું માનવામાં આવી રહ્યું છે. 6 મહિના અગાઉ પણ આવી ઘટના બની હતી જેમાં જહાજ બ્રિજ નીચે આવી ગયા હતા. એ દરમિયાન જહાજ પિલર સાથે અથડાયા હતા. ઓએનજીસીના એન્જિનિયર્સ દોડી આવ્યા અને બ્રિજને કોઈ નુકસાન થયું છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આ જહાજ દરિયા તરફથી બ્રિજ પાર કરીને તાપી નદીમાં આવી ગયું હતું, માટે બ્રિજને નુકસાન થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. જ્યારે દરિયામાં પાણી ઘટશે પછી આ જહાજ બહાર નીકળી શકશે તેવી શક્યતાઓ છે. સરકારી અનાજના જથ્થા બાદ સરકારી દવાનું કૌભાંડ. જી હા, સરકારી દવા બારોબાર વેચાતી હોવાની આશંકા. સરકારી અનાજના જથ્થા બાદ સરકારી દવાનું કૌભાંડ થયાનું સામે આવ્યું. રાજકોટમાં જીએમએસસીએલના ગોડાઉનમાંથી દવાઓનો જંગી જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો. સૌરાષ્ટ્ર ઝોનના વેરહાઉસમાં ખાનગી કંપનીની દવાઓમાં સ્ટીકર મારી એજન્સીને પેનલ્ટી બચાવવા લાંચ લેવાઈ. જ્યારે સ્ટોક ચોપડે ચડી ગયા બાદ એ જ સ્ટીકર ફરી ઉખેડી બારોબાર વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. સરકારી દવા ઉપર ભાવના સ્ટીકર લગાવીને બારોબાર વેચાતા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ શંકાસ્પદ કૌભાંડ અંગેની તપાસ કરવા માટે ગાંધીનગરની ટીમ રાજકોટમાં પહોંચી. આ ટીમ રાજકોટ જીએમએસસીએલ વેરહાઉસમાં તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું. હાલ અહીં 2 કર્મચારી ઇન્દ્રજીત સોલંકી અને અજય પરમાર ગેરહાજર છે, જેના કારણે આશંકા વધુ ઘેરી બની છે. ગાંધીનગરથી આવેલા અધિકારીએ જણાવ્યું કે અમારી ટીમ અહીં તપાસનો ધમધમાટ ચલાવી રહી છે. આ અંગે તપાસ પૂર્ણ કરી જે અહેવાલ આવશે તે અમે વડી કચેરીને સુપ્રત કરીશું. ગોડાઉનની સિસ્ટમ ફ્રીઝ કરી દીધી છે એટલે કોઈ દવા આવશે નહીં કે બહાર જશે નહીં. ગીર સોમનાથમાં સરકારી અનાજનો જથ્થો સગે વગે કરવાનું કૌભાંડ પકડાયું. કારખાનામાંથી ઘઉં અને ચણાનો જંગી જથ્થો ઝડપાયો. ગરીબોના ભાગનું અનાજ બારોબાર વેચી દેનારાના કરતૂતનો પર્દાફાશ થયો. ગીર સોમનાથના સૂત્રાપાડામાં ગરીબોના અનાજનું બારોબાર વેચાણ કરવાનો ગોરખ ધંધો પકડાયો. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબોને મફતમાં અનાજ આપવામાં આવે છે, પરંતુ આ અનાજના સોદાગરો તે અનાજને કમાણીનું સાધન બનાવી રહ્યા છે. જે અનાજ ગરીબોના પેટમાં જવું જોઈએ તે અનાજથી લાખોની કમાણી થતી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. અનાજ ગરીબોના પેટ સુધી નથી પહોંચતું હોવાનો આરોપ છે. સૂત્રાપાડાના પ્રાચી નજીકથી રેશનિંગના અનાજનો જંગી જથ્થો ઝડપાયો છે. ટીમડીમાં ભાગ્યલક્ષ્મી સીડ્સ નામના ગેરકાયદે ચાલતા કારખાનામાંથી દરોડા દરમિયાન ઘઉં અને ચણાના 50-50 કિલોના 643 કટ્ટા ઝડપાયા છે. ગેરકાયદેસર ગોડાઉનમાંથી મળેલી જંગી અનાજના જથ્થાને હાલ સીઝ કરવામાં આવ્યો. ત્યારે આ ગરીબોના અનાજનો સોદાગર કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. રાજકોટથી પકડાયેલા 3 આતંકીઓ અંગે મોટો ખુલાસો. આતંકીઓ છેલ્લા 1 વર્ષથી અલકાયદાના સંપર્કમાં હતા. રાજકોટ શહેરમાંથી પકડાયેલા આતંકીઓ વિશે દરરોજ નવા ને નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ઝડપાયેલા 3 આતંકીઓ અંગે ફરી મોટો ઘટસ્ફોટ થયો. ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં ઘટસ્ફોટ થયો છે કે આ આતંકીઓ છેલ્લા 1 વર્ષથી અલકાયદાના સંપર્કમાં હતા. આ સાથે એવું પણ બહાર આવ્યું છે કે આતંકીઓ ટેલિગ્રામ મારફતે જેહાદી પ્રવૃત્તિઓને સોફ્ટ કોપી મંગાવતા હતા. આ સોફ્ટ કોપી આવી જાય તે બાદ આ લોકો ટેલિગ્રામ ડિલીટ કરી દેતા હતા. જો કે અત્યાર સુધીમાં અલકાયદા તરફથી કોઈ ટાર્ગેટ આપવામાં આવ્યો ન હતો. આતંકીઓ ટેલિગ્રામ એપની મદદ લેતા હોવાનું ખુલ્યું છે. આ ડિલીટ કરાયેલા ટેલિગ્રામમાંથી માહિતી મેળવવા માટે એફએસએલની મદદ લેવામાં આવશે. ઝડપાયેલા આતંકવાદીઓ પશ્ચિમ બંગાળમાં અનેક યુવકોના સંપર્કમાં હતા. આતંકવાદીઓ બંગાળી કારીગર મુસ્લિમોને અલકાયદાના વિચારોથી પ્રેરિત કરતા હતા. આ સાથે આતંકીઓ વધારે હથિયારો ખરીદવાની ફિરાકમાં હોવાનો પણ ખુલાસો થયો છે. આતંકવાદીઓ પાસે હાલ રૂપિયાની વ્યવસ્થા ન હતી, જેના કારણે તેઓ વધારે હથિયાર ખરીદી શક્યા ન હતા. બેફામ વાહન ચાલકો પર હવે આરટીઓએ ગાડીઓ કસ્યો. 1 વર્ષમાં 703 લાયસન્સ સસ્પેન્ડ કર્યા. અમદાવાદની ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે એક સાથે 9 લોકોને કચડી નાખતા હાહાકાર મચી ગયો હતો. જો કે બેફામ બનેલા આવા નબીરાઓ સામે હવે કડક હાથે કામ લેવાઈ રહ્યું છે. પોલીસે તો આવા નબીરાઓ સામે લાલાક કરી જ છે. આ તરફ આરટીઓ પણ હવે મેદાનમાં આવ્યું. તથ્ય પટેલનું લાયસન્સ કાયમ માટે રદ કરીને આરટીઓએ દાખલો બેસાડ્યો. અમદાવાદ આરટીઓ દ્વારા છેલ્લા 1 વર્ષમાં 703 લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. છેલ્લા 20 દિવસમાં આરટીઓ લાયસન્સ સસ્પેન્ડ કરવા 32 અરજીઓ મળી છે.
અમદાવાદ ઇન્ચાર્જ આરટીઓએ જણાવ્યું કે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરનારના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે અરજી કરે છે. અમદાવાદ આરટીઓ દ્વારા છેલ્લા એક વર્ષમાં 703 લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા. સત્ય પટેલનું લાયસન્સ કાયમી માટે રદ કરવામાં આવ્યું. ટ્રાફિક પોલીસ દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરવાની અરજી બાદ અરજદારને આરટીઓ દ્વારા નોટિસ આપવામાં આવે છે. અરજદારે 7 દિવસમાં જવાબ રજૂ કરવાનો હોય છે. લાયસન્સ સસ્પેન્ડ થયા બાદ વાહન ચલાવે તો તેના પર કાર્યવાહી કરે છે. ડેટિંગ એપનો ઉપયોગ કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો. ટ્રાન્સજેન્ડર મહિલાઓએ ડેટિંગ એપ્લિકેશનથી લૂંટને અંજામ આપ્યો. એક આધેડને વાસનાની ભૂખ ભારે પડી. હોટલમાં જઈને યુવતી સાથે રંગરેલિયા મનાવવાના અભરખા ભારે પડ્યા. ઘટના અમદાવાદની છે, જ્યાં 42 વર્ષીય આધેડે ડેટિંગ સાઇટ પર પોતાની વિગતો નાખી. સામેથી યુવતીનો ફોન આવ્યો અને તેણે પોતાનું નામ મીરા જણાવ્યું. પોતે દિલ્હીથી આર્ટનું કામ કરવા માટે અમદાવાદ આવી અને હાલ વસ્ત્રાપુરમાં રહું છું. બાદમાં બંને લોકેશન નક્કી કરીને મળ્યા, એકબીજા સાથે વાતો કરી. આધેડની વાસનાની લાળ ટપકવા લાગી અને યુવતી સાથે અંગત પળ માણવાના અભરખા જાગ્યા. બંનેએ હોટલમાં રૂમ બુક કરાવવાનું નક્કી કર્યું. સર્ચ કરતા નજીકમાં જ પાલડી રોડ પર એપેક્સ હોટલ મળી. ત્યાં પહોંચીને 407 નંબરની રૂમ બુક કરાવી. રૂમમાં પહોંચી ફ્રેશ થવા માટે આધેડ બાથરૂમમાં નહાવા ગયો, પણ જ્યારે બહાર નીકળ્યો ત્યારે તેના બધા જ અભરખા પર પાણી ફરી વળ્યું. ટ્રાન્સજેન્ડર મહિલાએ તેની સાગરીતને બોલાવી અને બંનેએ મળીને યુવક પાસેથી રોકડ અને લેપટોપની લૂંટ કરી હતી. આધેડ મૂળ દિલ્હીનો છે, જેણે આ સમગ્ર ઘટનાક્રમ અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે હાલ એક ટ્રાન્સજેન્ડર આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. વડોદરામાં પેટ્રોલ પંપ પર લૂંટની ઘટના બની. શિનોર સેગવા માર્ગ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પર બની લૂંટની ઘટના. મોટા ફોફળિયા ગામ નજીક આવેલો છે આ પેટ્રોલ પંપ. મધ્યરાત્રિએ પેટ્રોલ પંપ પર લૂંટની ઘટના બની. બે મુકાનીધારી લૂંટારુઓ પેટ્રોલ પંપના કર્મચારીને લૂંટીને ફરાર થઈ ગયા. રૂપિયા 43,000 અને એક મોબાઈલ ફોન મળી કુલ 49,000થી વધુની લૂંટ ચલાવી. સમગ્ર લૂંટની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. બીજી તરફ પોલીસે આ ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ગુજરાતીઓ હવે આનંદો, ટામેટા થયા સસ્તા. જી હા, 3 દિવસમાં ટામેટાના ભાવ અડધા થઈ ગયા. છેલ્લા કેટલાક સમયથી ટામેટાના ભાવ ગૃહિણીઓનું બજેટ ખોરવી રહ્યા હતા, જોકે હવે તેમના માટે રાહતના સમાચાર આવ્યા છે. લાલ ટામેટાના ભાવ છેલ્લા 3 દિવસમાં અડધા જેટલા થઈ ગયા છે. ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા હતા, પરંતુ હવે લાલચોળ ટામેટા સસ્તા થતા ગૃહિણીઓને રાહત થઈ. આગામી સમયમાં ટામેટાના ભાવમાં હજુ પણ ઘટાડો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. હાલ રાજકોટ માર્કેટ યાર્ડમાં ટામેટા, બટેટા સહિતના શાકભાજી અને કપાસ, મગફળી, સિંગદાણા સહિત અન્ય પાકોની આવક થઈ રહી છે. ખેડૂતોને અત્યારે પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી ટામેટાની ખરીદી ઊંચા ભાવે થઈ રહી હતી, ત્યારે હવે જે ટામેટા 3,000 અને 3,400ના મણના મળતા હતા, એ જ ટામેટાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ટામેટાના ભાવ 2200 રૂપિયા મણના બોલાયા. રાજકોટ માર્કેટ યાર્ડમાં 998 ક્વિન્ટલ આવક થઈ છે. હાલ અમદાવાદમાં પણ ટામેટા 80-100 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાઈ રહ્યા છે. વરસાદે થોડો વિરામ લેતા હવે ભાવ પણ વહેલી તકે સામાન્ય થાય તેવી શાકભાજી વિક્રેતાઓએ આશા વ્યક્ત કરી. મહત્વનું છે કે ચોમાસાના આગમન સાથે જ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા હતા. ટામેટાના ભાવ માત્ર ગુજરાતમાં જ વધ્યા ન હતા, પરંતુ બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા સહિત લગભગ આખા દેશમાંથી મોંઘા થઈ ગયા હતા. શાકભાજી મોંઘા થતા લોકો કઠોળ તરફ વળ્યા, પરંતુ હવે કઠોળના ભાવ પણ આસમાને પહોંચી ગયા. મોંઘવારીના ખપ્પરમાં લોકો ડૂબતા જ જાય છે. મધ્યમ વર્ગના લોકો માટે એક સાથે ત્યાં 13 તૂટે જેવો ઘાટ ઘડાયો. ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત થઈ રહેલો વધારો લોકોને પરેશાન કરી રહ્યો છે. એક તરફ શાકભાજીના ભાવ ઘટવાનું નામ નથી લેતા, તો બીજી તરફ ફળ, કઠોળ, દાળ, મસાલા અને લસણના ભાવ લોકોને જાણે રડાવી રહ્યા છે. અમદાવાદના બજારોમાં ખાદ્ય સામગ્રીના ભાવોમાં થઈ રહેલા વધારાને લઈ લોકો જાણે પરેશાન થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ અને કેટલાક વિસ્તારમાં વરસાદની અછત જેવા માહોલની સૌથી વધુ અસર ખેતી ઉપર થઈ છે, જેના કારણે તમામ વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે. મોંઘવારીનો માર સામાન્ય જનતાના ખિસ્સા પર ભારે પડી રહ્યો છે. શાકનો વઘાર પણ હવે ગૃહિણીઓના બજેટને ડગમગાવી દે તેવો થઈ ગયો છે. દાળ, લસણ, મસાલા આ તમામ વસ્તુઓના ભાવ ડબલ થઈ જતા હવે ગૃહિણીઓ ત્રસ્ત બની ગઈ છે. શાકભાજીની અવેજીમાં લોકો કઠોળ વાપરવાનો વિચાર કરે છે, પણ હવે તો આ કઠોળના ભાવ પણ આસમાને પહોંચી જતા બજેટ સાચવીને શું ખાવું એ પણ લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બહુચરાજીની મુલાકાતે હતા. ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા. મંદિર દર્શન કર્યા બાદ ક્ષત્રિય દરબાર અને ઠાકુર સમાજના સંમેલનમાં હાજરી આપી. સંમેલન કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રજની પટેલ, ધારાસભ્ય અને પૂર્વ સાંસદ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ સંમેલનમાં સીએમએ સભાને સંબોધતા કહ્યું, ગુજરાતમાં સારો વરસાદ થયો એટલે વર્ષ સારું પસાર થશે.
પાણી આમ આખા ગુજરાતમાં સારું પડી ગયું છે, એટલે આખું વર્ષ આપણે બધાએ શાંતિથી પસાર થઈ જશે, ચિંતા ના કરતા. હજુ તો શરૂઆત છે, હજુ તો ઘણો વરસાદ આવે એની શક્યતા છે. આજે વિશ્વ સિંહ દિવસની અનેક જિલ્લાઓમાં ઉજવણી થઈ રહી છે. સિંહ દિવસ અંતર્ગત ગીર સોમનાથના કોડીનાર, વેરાવળ, ગીરગઢડા, સાસણ અને દીવમાં વિદ્યાર્થીઓએ રેલી નીકાળીને ઉજવણી કરી. સિંહના માસ્ક પહેરી અને સિંહ અમારો રાજા છે એવા સૂત્રોચ્ચાર પણ કર્યા. સિંહ દિવસની ઉજવણી દરમિયાન વનકર્મીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. તો વિશ્વ સિંહ દિવસની આજે ભવ્ય ઉજવણી થઈ રહી છે. ગીર સોમનાથમાં ગીરના દર્શન કરવા માટે, એટલે ગીર સિંહના દર્શન માટે પ્રવાસીઓ મળતા હોય છે. આ પણ એક એશિયાટિક લાયન માટેનું એક અદભુત ગુજરાતનું ઘરેણું કહેવાય છે. ત્યારે એવા ગીર સોમનાથ જિલ્લામાં વિદ્યાર્થીઓએ પણ આજે જાગૃતિ રેલીમાં ભાગ લીધો. વનકર્મીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો આપણું ગુજરાતમાં અત્યારે આટલું જ. નમસ્કાર.